सुप्रभात मित्रों, धोरण 12 साइंस फिजिक्स सब्जेक्ट नी अंदर इलेक्ट्रिसिटी थर्ड चेप्टर में आपणे घणुं बधुं शीखी गया छे। लास्ट टाइम आपणे उदाहरण नंबर 3.1 अने 3.2 वात करी हती। हवे आजे आपणे मोबाइल मोबिलिटी अने गतिमान विद्युतभार वाहकों विषे थोड़ी चर्चा करवा जई रह्या छे। तो आपणे स्टार्ट करीशुं। हवे टॉपिक छे 3.5.1 मोबिलिटी। आ मोबिलिटी शब्द सीधो संकळायेलो छे मोबाइल साथे। आपणा दरेकना माइंडमां एक एवी वस्तु होय के मोबाइल एटले आपणा पेला खिस्सामां रहेलो आवो मोबाइल। आ कंसेप्ट 100% ખોટો છે, કારણ કે આને ફોન જ કહી શકાય। મોબાઈલનો મતલબ એવો થાય, તમે લોકોએ જોયું હશે એવું મોબાઈલ વાન। તો આજકાલ રસોડું પણ મોબાઈલ થઈ ગયું છે। રસોડું મોબાઈલ થઈ ગયોનો મતલબ એવો થયો કે તમે એવું જોયું હશે, હું આ મેગા સિટીમાં સુરતમાં બારડોલીમાં એવું જોયું હશે કે એકલા વાન આવે અને વાનની અંદર ફાફડા જલેબી ભજીયા સવારે 2 કલાક આ જગ્યા પર ઊભા રહી, પછીના 2 કલાક કોઈ બીજી જગ્યા પર ઊભા રહી, પછીના 2 કલાક કોઈ ત્રીજી જગ્યા પર ઊભા રહી। તો મોબાઈલ શોપ એવી રીતે, રેડીમેડ કપડાની પણ હવે જે શોપ એ ફિક્સ એક કોઈ જગ્યા પર ફિક્સ નથી, એ મોબાઈલ વાનમાં ચાલતી હોય છે। તો ટૂંકમાં જે જે પણ વસ્તુ ગતિમાન છે એને આપણે મોબાઈલ ગણીશું। તો મારી પાસે જે આ ફોન છે, લેન્ડલાઈન ફોન હોય એ જેનો પોર્ટ આપ્યો હોય એ જગ્યા પર ફિક્સ રહેવાનો છે, જ્યારે મારી પાસે જે આ ફોન છે એ મારી સાથે ગતિમાં રહેશે। તો આપણે આને મોબાઈલ ફોન ગણીશું, પણ મગજમાં કન્સેપ્ટ એવો નહીં રાખતા કે મોબાઈલ એટલે આવું સાધન હોય, એને જ, આવી ડિવાઇસ હોય એને જ આપણે મોબાઈલ ગણીએ, એવું રાખવાનું નથી, બરાબર। તો આ મોબાઈલ ફોન છે, ફોન ફોન જ છે, મોબાઈલ છે। મોબિલિટીનો મતલબ એવો થયો રેન્ડમલી મોશન કરતો ઓબ્જેક્ટ, પાર્ટિકલ, ચાર્જ પાર્ટિકલ, મેસિવ પાર્ટિકલ, વોટ એવર। તો ગતિમાન વિદ્યુતભાર વાહકો વિશે અહીંયા ખાસ ચર્ચા કરવાની આવશે। મોબાઈલ યાની કે ગતિમાન વિદ્યુતભાર વાહકો, અને આપણે ચાર્જ કેરિયર્સ કહેતા છે, મોબાઈલ ચાર્જ કેરિયર્સ। હવે મુક્ત વિદ્યુતભાર વાહકો, ચાર્જ કેરિયર્સ તો રહેવાના, એ ફરી પાછા કેવા હોવા જોઈએ, મુક્ત હોવા જોઈએ, ફ્રી હોવા જોઈએ, કારણ કે જે ફિક્સ છે એ તો ગતિ કરવાનો નથી। જે મુક્ત વિદ્યુતભાર વાહક હશે એ જ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરશે। તો આપણે ધાતુ પદાર્થમાં તો ભણી ગયા છે કે ધાતુ પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય છે કેવી રીતે। આવા ઘણા ઘણા અલગ અલગ મટીરિયલની અંદર મોબાઈલ ચાર્જ કેરિયર્સ કેવી રીતે હોય છે થોડીક આપણે એની ઝાંખી કરી લઈએ। તો અહીંયા આપણે એક ટાઈપનું મટીરિયલ રાખીશું જે આપણે ઓલરેડી ભણી ગયા છે, ધાતુ પદાર્થો। ધાતુ પદાર્થની અંદર ધન આયનો પોતાની ફિક્સ જગ્યા પર, લેટાઈસ બિંદુ પર જકડાયેલા હોય છે અને એની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તો ધાતુ પદાર્થની અંદર મોબાઈલ ચાર્જ કેરિયર્સ તરીકે ફ્રી ઇલેક્ટ્રોન જે હોય છે ધન આયનો તો ફિક્સ રહેવાના છે। બીજું કંઈક મટીરિયલ જોઈએ આપણે, આયોનાઇઝ્ડ ગેસ। એક વાયુ લેવામાં આવે ચેમ્બરમાં અને વાયુ પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ તો એ વાયુને આપણે ગણીશું આયોનાઇઝ્ડ ગેસ। ટૂંકમાં શું થવાનું તો કે વાયુનો જે પિતૃ પરમાણુ હોય છે એ પિતૃ પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગવાનું, વિદ્યુત બળને કારણે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાંથી છૂટો પડી જવાનો, એટલે ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો। પિતૃ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પિતૃ પરમાણુ હવે ધન આયન બની ગયો। તો ગેસની અંદર આપણને ધન આયન અને ઇલેક્ટ્રોન બે મળવાના, જે રીતે ધાતુ પદાર્થમાં મળતા હતા ધન આયન અને ઇલેક્ટ્રોન, તે જ રીતે આપણને આયોનાઇઝ્ડ ગેસમાં પણ ધન આયન અને ઇલેક્ટ્રોન મળવાના।
પણ ધાતુ પદાર્થમાં મળેલા ધનઆયન અને ગેસમાં મળેલા ધનઆયનમાં થોડોક ડિફરન્સ રહેવાનો. ધાતુ પદાર્થમાં મળેલો ધનઆયન એ પોતાના લેટાઇઝ પોઈન્ટ પર ફિક્સ રહેશે, જ્યારે ગેસ મટીરિયલની અંદર મળેલો ધનઆયન એ પણ ગેસ મટીરિયલની અંદર જે પાત્રમાં આપણે ગેસ ભર્યો છે તે પાત્રની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરવાનો. એટલે આયોનાઇઝ ગેસની અંદર આપણી પાસે બે પાર્ટિકલ એવા થયા કે જે ફ્રી થઈ ગયા, અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત છે. નંબર એક ઇલેક્ટ્રોન અને નંબર બે ધનઆયન. એટલે આયોનાઇઝ ગેસની અંદર આપણે વિચાર કરીએ તો મોબાઈલ ચાર્જ કેરિયર્સ તરીકે એક તો ઇલેક્ટ્રોન રહેશે અને ધન આયન રહેશે. આવી રીતે આપણે કોઈ ત્રીજું મટીરિયલનો વિચાર કરીએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને આપણે કહેતા છે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા, ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા બનાવેલી બેટરી, સેલ, કોષ આપણે એને કહેવાના છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તમે લોકો સેકન્ડરીમાં ભણી ગયા હશો લેક્લાન્સે કોષ, ડેનિયલ કોષ, તો આ બધા ઇલેક્ટ્રોલાઇટિક સેલ ગણી શકાય. સૂકો કોષ, હવે આપણે આમ તો હું ઘણીવાર મજાક કરું છું એવો કે સૂકો કોષ અને લીલો કોષ, ખરેખર તમારે કોઈ ટેક્સ્ટબુકમાં લીલો કોષ એવું લખ્યું જ નથી, પણ જેમાં લિક્વિડ મટીરિયલનો યુઝ થતો હોય NH4Cl, HCl, H2SO4, આવા લિક્વિડ મટીરિયલનો જ્યાં યુઝ થતો હોય તેને હું બહુ આમ રોમેન્ટિક આમ 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 જસ્ટ જોકિંગ તરીકે હું તમને કહી શકું કે ભાઈ ફિઝિક્સમાં કોઈ એવો વર્ડ લખાયો નથી, પણ આપણે એને ગણીશું લીલો કોષ. ફોર એક્ઝામ્પલ આપણે લેબોરેટરીમાં બનાવવાના છે, હવે બાર સાયન્સની અંદર લેક્લાન્સે કોષ તમને બનાવતા શીખવાડીશ, ડેનિયલ કોષ બનાવતા શીખવાડીશ, તો જેમાં આપણે દ્રાવણનો ઉપયોગ કરવાના છે લીલો કોષ છે. અને જેમાં મેંગે આપણે કાર્બન પાવડર, મેંગેનીઝની લૂગડી પેસ્ટ જેને કહેવાય, આવા સોલિડ મટીરિયલનો આપણે જ્યાં યુઝ કરવાના છે એને આપણે ગણવાના છે સૂકો કોષ. બરાબર, તો આવા એક દ્રાવણ લઈ લઈએ, માનો કે H2SO4 દ્રાવણ લઈ લઈએ. H2SO4ની અંદર એ દ્રાવણ જે પાત્રની અંદર આપણે બે પટ્ટી નાખી દઈશું એને આપણે ઇલેક્ટ્રોડ્સ ગણીશું. હવે ઇલેક્ટ્રોડ્સ બે પ્રકારના આવશે, એક આવશે એનોડ અને બીજો આવશે કેથોડ. હવે એનોડ કોને ગણવો અને કેથોડ કોને ગણવો આ બધી વાત તમે લોકો કેમિસ્ટ્રી લેવલે ભણી શકશો, બરાબર. પરંતુ જ્યારે એ આપણે એને જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનો તફાવત આપણે આપીશું તે વખતે દ્રાવણ આપણી પાસે જે H2SO4 છે એ H2SO4માં H+ અને SO4-2 આ બે ધનઆયન અને ઋણઆયન છૂટા પડવાના. હવે જે દ્રાવણની અંદર ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયા થઈ, આયોનાઇઝેશન અહીંયા થયું, H2SO4 એક સંપૂર્ણ અણુ હતો, હવે એ ધનઆયન H+ અને SO4-2ની અંદર ડિવાઇડ થઈ ગયો, તો ધનઆયન અને ઋણઆયન છૂટા પડ્યા. હવે ધનઆયનો જે ઇલેક્ટ્રોડ્સ પર જઈને ભેગા થવાના એ ઇલેક્ટ્રોડ્સ બિહેવ્સ એઝ એનોડ, અને જ્યાં ઋણઆયનો જે ઇલેક્ટ્રોડ્સ તરફ એટ્રેક્ટ થઈને ભેગા થઈ જવાના તે ઇલેક્ટ્રોડ્સ બિહેવ્સ એઝ કેથોડ. તો એનોડ એટલે ધન વિદ્યુતભારિત ઇલેક્ટ્રોડ અને કેથોડ એટલે ઋણ વિદ્યુતભારિત કેથોડ. દ્રાવણની અંદર આયોનાઇઝેશન થવાને કારણે ધનઆયનો જે પટ્ટી સાથે ચૂંટી જવાના તે પટ્ટી બનવાની એનોડ અને ઋણઆયનો જે પટ્ટી સાથે ચૂંટી જવાના તે પટ્ટી બનવાની કેથોડ. આ રીતે આપણી પાસે એનોડ અને કેથોડ બને છે. આ એક પ્રોસેસ તમે લોકો કેમિસ્ટ્રીમાં વધારે ડિટેલમાં સમજશો, આખી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા સાથે તમે લોકો સમજશો. પણ આવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો વિચાર કરીએ તો આપણે વાત કરી તે પ્રમાણે ધનઆયન અને ઋણઆયન આ બે આયનો હોય છે, જે બે આયનોની ઇલેક્ટ્રોડની વચ્ચે પરસ્પર વિરુદ્ધ દિશામાંની ગતિ થવાને કારણે આ બે આયનો અહીં આપણે એમને ગણીશું મોબાઈલ ચાર્જ કેરિયર્સ. તો જુદા જુદા મટીરિયલની અંદર મોબાઈલ ચાર્જ કેરિયર્સ એના ટાઈપ્સ જુદા જુદા હોય છે, પણ યાદ રાખજો મોબાઈલ ચાર્જ કેરિયર્સમાં યા તો પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ હોય યા તો નેગેટિવ ચાર્જ પાર્ટિકલ હોય.
नेगेटिव चार्ज पार्टिकल तरीके एक आखो ऋण आयन पण होई शके अने इलेक्ट्रॉन पण होई शके, जरे पॉजिटिव चार्ज पार्टिकल में धन आयन पण होई शके के तो प्रोटोन जेवो एक सीम्पल पार्टिकल पण आपणे एने लई शकीए। पण अहींया याद राखजो के प्रोटोन ए न्यूक्लियस नी अंदर रहेलो कण छे, एटले जरे आपणे आल्फा कणनो विचार करीशुं ते वखते आल्फा कण एटले 2He4 तो आपणे एने एनो चार्ज डबल देन ध प्रोटोन એવું સ્વીકારીને ચાલીશું, એ ન્યુક્લિયર ફિઝિક્સની અંદર રેડિયો એક્ટિવિટીમાં ભણીશું આપણે। પણ અત્યારે આપણે જ્યારે એના મોબાઈલ ચાર્જ કેરિયર્સનો વિચાર કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ તરીકે લઈશું। અલગ અલગ મટીરિયલની અંદર મોબાઈલ ચાર્જ કેરિયર્સને ટાઈપ્સ અલગ અલગ હોય છે, એની નંબર ઓફ ડેન્સિટી પણ ડિફરન્ટ ડિફરન્ટ રહેશે। તો આવા મોબિલિટી માટે આપણે જોઈવાનો મોબાઈલ ચાર્જ કેરિયર્સ, તો મોબાઈલ ચાર્જ કેરિયર્સની આપણે અહીંયા વાત કરી। પણ મોબાઈલ ચાર્જ કેરિયર્સ પરથી મોબિલિટી કહેવાય કોને, હવે આપણે એની ચર્ચા કરીશું। મોબિલિટી ઇઝ ડિનોટેડ બાય મ્યુ, સિમ્બોલિકલી ડિનોટેડ બાય મ્યુ। મોબિલિટીનો મતલબ એવો થયો છે કે હું અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે સક્ષમ તો છું, પણ મારી સક્ષમતા કેટલી છે, કેટલી સ્પીડમાં હું રેન્ડમલી મોશન કરી શકું છું, બરાબર। હવે મને રેન્ડમલી મોશન કરવા માટે તો મને ફોર્સ જોઈવાનો, અને ફોર્સ કોણ જનરેટ કરશે, કોઈ ફિલ્ડ, કોઈ ક્ષેત્ર હશે તેને જનરેટ કરશે। તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરે, ઇલેક્ટ્રિક ફોર્સ જનરેટ કરે, અને ઇલેક્ટ્રિક ફોર્સ શું કરે છે, જે કોઈ બી ધન આયન કે ઋણ આયન હોય, જે ચાર્જ પાર્ટિકલ હોય, એને મોશન કરવા માટે બળ આપે છે, બરાબર। તો મોબિલિટીનો મતલબ અહીંયા સીધો એવો થાય કે કોઈ પણ ધન આયન હોય કે ઋણ આયન હોય એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગવાને કારણે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને અહીંયા આપણે મોબિલિટી કહેવાના છે। જો સિમ્પલ વી હેવ અ ફોર્મ્યુલા ડેટ મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી ડિવાઇડેડ બાય ઈ, અહીંયા આવે છે ડ્રિફ્ટ વેગ, કારણ કે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગવાને કારણે ઇલેક્ટ્રોનનું એકમ સમયમાં અસરકારક સ્થાનાંતર થશે। આ અસરકારક સ્થળાંતર થાય એકમ સમયમાં થયેલા અસરકારક સ્થળાંતરને આપણે ડ્રિફ્ટ વેગ કહેવાના છે, કહી ગયા છે આપણે, ભણી ગયા છે। હવે આના પરથી જો તમારે એનો યુનિટ જોવાનો હોય, એકમ જોવાનો હોય મોબિલિટીનો, એકમ વિશે જ્યારે ચર્ચા કરી લઈએ તો એક પ્રકારનો વેગ છે, વેગનો એકમ આવશે મીટર પર ગ્યા સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે ભણતા છે ન્યૂટન પર કુલમ, સો મીટર બાય સેકન્ડ, ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બિકોઝ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, ન્યૂટન ગતિનો બીજો નિયમ, એફ ઇક્વલ ટુ એમ એ, ન્યૂટન બળનો એકમ, બળ બરાબર ન્યૂટનનો એકમ કિલોગ્રામ, ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, છેદમાં કુલમ, તો છેદનો છેદ અંશમાં જશે કુલમ, કુલમ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, મીટર મીટર કેન્સલ, એક એક સેકન્ડ કેન્સલ થઈ જશે, તો મને અહીંયા મળશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય કિલોગ્રામ, અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇઝ નથિંગ બટ કુલમ, કુલમ પર કિલોગ્રામ। તો મારી પાસે થઈ ગયું મોબિલિટીનો એકમ। તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને આપણે મોબિલિટી કહેતા છે। હવે આપણી પાસે વીડીની ફોર્મ્યુલા છે, લાસ્ટ ટાઈમ ભણી ગયા છે, વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય એમ ઇન્ટુ ટો, અહીંયા આપણે નેગેટિવ સાઈન મૂકેલી હતી કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ વેગ થતો હતો, બંને સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ડ્રિફ્ટ વેગ સદિશ રાશિ છે, અને બંનેની વચ્ચેનો એંગલ થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી છે। આપણે અહીંયા મોડ્યુલ લેટા છે એટલે માઇનસને બદલે આપણે અહીંયા લઈ લેવાનો છે પ્લસ, માત્ર વેલ્યુનો વિચાર કરવાનો છે। વેર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, વેર એમ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, એન્ડ ટાઉ ઇઝ ઇક્વલ ટુ રિલેક્સેશન ટાઈમ। હવે આ વીડીની વેલ્યુ હું ઉપરના ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી દઉં તો હવે મને મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ જે મળશે વીડીની વેલ્યુ ઈ બાય એમ ઇન્ટુ ટો ડિવાઇડેડ બાય ઈ કેન્સલ, હિયર આઈ એમ ગેટિંગ ઈ ટાઉ ડિવાઇડેડ બાય એમ, સો ફાઇનલી મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટો ડિવાઇડેડ બાય એમ, મારી પાસે આ મોબિલિટીની એક ફાઇનલ ફોર્મ્યુલા મને મળી ગઈ છે। પણ હવે મારે આ મોબિલિટીને કન્ડક્ટિવિટીના ફોર્મમાં ડિરાઈવ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને તમારા નવા સિલેબસની અંદર મોબિલિટી વિશે આટલી માહિતી આપેલી છે,
પણ મારે તમને કંઈક બીજું શીખવાડવું છે નવું એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે સેમી કન્ડક્ટર જેવી ડિવાઇસ હોય, આપણે જ્યારે અગાડી જોઈ ગયા કે અલગ અલગ ડિવાઇસ અલગ અલગ મટીરિયલની અંદર આપણને અલગ અલગ મોબાઈલ ચાર્જ કેરિયર્સ મળતા હોય છે, તો એની અંદર એક એવું પણ આપણી પાસે મટીરિયલ છે બીજું અર્ધવાહક. તો અર્ધવાહકની અંદર અર્ધવાહકોને આપણે કહેતા છીએ સેમી કન્ડક્ટર. સેમી કન્ડક્ટરમાં આવશે સિલિકોન, જર્મિનિયમ, ગ્રેફાઇટ ઇઝ અ ફોર્મ ઓફ કાર્બન, અને આના વિશે આપણે 12 સાયન્સના સેકન્ડ લાસ્ટ ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં ભણવાના છે. એક આખું ચેપ્ટર છે ઇલેક્ટ્રોનિક્સ, ટોટલી બેઝ્ડ ઓન સેમી કન્ડક્ટર, બધું સેમી કન્ડક્ટર ડિવાઇસ આવશે. હવે અર્ધવાહકની અંદર મારી પાસે મોબાઈલ ચાર્જ કેરિયર્સ બે રહેવાના છે, એક આવશે હોલ અને બીજો આવશે ઇલેક્ટ્રોન. હોલ ડિનોટેડ બાય એચ, ઇલેક્ટ્રોન ડિનોટેડ બાય ઇ. હવે તમને એમ થશે કે અહીંયા હોલ શું છે, ઇલેક્ટ્રોન તો ખબર છે આપણને. હોલ ઇઝ નથિંગ બટ અ સિમ્પલ વેક્યુમ સ્પેસ વિચ બિહેવ્સ એઝ લાઇક પ્રોટોન, અને એનું વર્ક ફંક્શન પ્રોટોનની જેમ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું રહેશે. બાકી હોલ એ કોઈ પાર્ટિકલ નથી, ઇલેક્ટ્રોન ઇઝ અ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. બટ વેર હોલ ઇઝ નોટ અ પાર્ટિકલ, ઇઝ સિમ્પલ જસ્ટ લાઇક અ વેક્યુમ સ્પેસ, બટ ઇટ્સ બિહેવ્સ એની વર્તણૂક કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની છે, અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કોની હોય, ધન આયનની, ધન વિદ્યુતભારિત કણની. આપણી પાસે ફંડામેન્ટલ ધન વિદ્યુતભારિત કણ કોણ છે, તો કે પ્રોટોન. એટલે આ બંનેનો જે ચાર્જ હોય, એટલે ચાર્જ ઓફ હોલ ઇઝ ઇક્વલ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, અને હું એને ઈ લખી શકીશ. હવે આપણે આની કન્ડક્ટિવિટીનો વિચાર કરીએ, વાહકતાનો વિચાર કરીએ, તો કન્ડક્ટિવિટી ડિનોટેડ બાય સિગ્મા, અને કન્ડક્ટિવિટીને મારે મ્યુ સાથે કનેક્ટ કરવાની છે. એ કનેક્ટ કરવા માટે આપણે એક લાસ્ટ ટાઈમ જે આખી લિંક ભણી ગયા હતા, કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ ડિવાઇડેડ બાય એ, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ, ઓમના નિયમનું સદિશ સ્વરૂપ, અને જે ઇક્વલ ટુ એન ઈ વી ડી. આ બે ફોર્મ્યુલાને કમ્પેર કરી લેવાથી મને અહીંયા મળશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી ડિવાઇડેડ બાય ઈ, ઈ છેદમાં જશે. બટ વી હેવ વી ડી ડિવાઇડેડ બાય ઈ ઇઝ નથિંગ બટ ધ મોબિલિટી મ્યુ, સો આઈ કેન રાઇટ હિયર એન ઈ મ્યુ. તો મિત્રો, મારી પાસે અહીંયા વાહકતાની ફોર્મ્યુલા મળી ગઈ છે એન ઈ મ્યુ. પણ આપણે જો અર્ધવાહકમાં વિચાર કરવાના હોય, તો અર્ધવાહકની વાહકતા એટલે સેમી કન્ડક્ટરની વાહકતા, એની અંદર ઇલેક્ટ્રોનની પણ વાહકતા આવશે અને હોલની પણ વાહકતા આવવાની છે. તો ઇલેક્ટ્રોનની વાહકતા અને હોલની વાહકતા બંનેનો સરવાળો કરીશ, તો નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોન પ્લસ, હવે વાહકતા મને જોઈએ હોલની, હોલની વાહકતા જોઈતી હોય તો નંબર ડેન્સિટી ઓફ હોલ, ચાર્જ ઓફ હોલ યાની કે ઇલેક્ટ્રોન, અને મોબિલિટી ઓફ હોલ. આ બંનેમાંથી બંનેમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ લેવો કે હોલનો ચાર્જ લેવો એને આપણે કોમન લઈ લઈએ, તો નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોન પ્લસ નંબર ડેન્સિટી ઓફ હોલ ઇન્ટુ મોબિલિટી ઓફ હોલ. તો સેમી કન્ડક્ટરની કન્ડક્ટિવિટી મારી પાસે એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ એની પ્લસ મ્યુ એચ એન એચ મળે છે, જેના વિશેની માહિતી તમને લોકોને એનસીઆરટીના ટેક્સ્ટબુકમાં આપેલી નથી. આ બધી એક્સ્ટ્રા માહિતી મેં તમને લોકોને કરાવી છે, એક લિંકઅપ કરાવ્યું છે. ઇટ ઇઝ અ રિલેશન બિટવીન કન્ડક્ટિવિટી એન્ડ મોબિલિટી, વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ મેળવી આપ્યો છે. આપણી ટેક્સ્ટબુકમાં આટલી વાત કરેલી છે. હવે પછીની વાત બીજા લેક્ચરમાં કરીશું. મળીશું. થેન્ક યુ વેરી મચ.